બરાબર છે વિચરતી અથવા તો વિમુક્તિ જાતિ છે એનું જીવન કોના ઉપર આધાર રાખતું હતું તો કે પશુપાલન ઉપર પશુપાલન એટલે પશુઓ છે બરાબર છે એના ઉપર તો કે એમનું જીવન છે એ આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા બરાબર તેઓ સ્થાયી ખેડૂતો એટલે જે જગ્યાએ ખેડૂતો છે એની પાસેથી અનાજ અનાજ એટલે ઘઉં જુવાર બાજરી બરાબર આ બધું અનાજ કહેવાય ત્યાર પછી કપડાં અને વાસણ અને અન્ય છે બીજી વસ્તુઓ એના માટે તો કે ઊન ઘી બરાબર આ બધી વસ્તુઓ છે એનો વિનિમય વિનિમય પણ એટલે આપણે જાણીએ છીએ કે જે સાટા પદ્ધતિ કોઈ પણ ચીજ વસ્તુઓ છે તો આપણે એને આપી હોય ને એની બદલામાં તો કે એની પાસે જે વસ્તુ છે એ આપણે લઈ એને વિનિમય પ્રથા કહેવાય બરાબર છે એટલે સ્થાયી ખેડૂતો છે એની પાસેથી તો કે અનાજ કપડાં વાસણ ત્યાર પછી ઘી ઊન આવી જે કોઈ પણ વસ્તુઓ છે એનો વિનિમય કરતા હતા કેટલીક વિચારતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક બીજી લઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી ઘણી બધી જે વિચારતી જાતિઓ છે કે અમુક વિચારતી જાતિઓ તો જાનવરો ઉપર જેમ કે આપણે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પશુઓનો ઉપયોગ કરીએ જેમ કે ગધેડા છે ઊંટ છે ઘોડા છે બરાબર બળદ છે તો આ બધા છે એના ઉપર તો કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ છે અને વસ્તુઓ જે છે એની ખરીદી કરતા અથવા તો વેચાણ માટે પણ આ પશુઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે ત્યાંથી આગળ આપણે વાત કરીએ વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં બરાબર આ જે વિચરતી જાતિ છે એની અંદર એક વણઝારા જાતિ છે એટલે ભારત અને ગુજરાતની અંદર વણઝારા જાતિઓ છે એ આપણે જોવાની છે આ બધી વિચારતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા બરાબર આજે મહત્વની કોઈ જાતિ હોય તો એ વણજારા હતા તેમનો સમૂહ ટાંડા કહેવાતો હતો નીચે અંડરલાઈન કરજો પ્રશ્ન પૂછાય છે કે વણજારાનો સમૂહ ક્યાં નામે ઓળખવામાં આવતો હતો કે ટાંડા અલ્લાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ કરતો હતો બરાબર અલ્લાઉદ્દીન ખલજી જે દિલ્હીનો રાજા હતો એક સમયે તો અલ્લાઉદ્દીન ખલજી છે દિલ્હીના બજાર સુધી અનાજ અથવા તો કોઈ પણ ચીજ એને લઈ અથવા તો લઈ જવા માટે બરાબર છે એનો ઉપયોગ કરતો હતો બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યને ઉલ્લેખ કર્યો છે બરાબર ત્યાર પછીનો રાજા એટલે કે બાદશાહ જહાંગીર છે એણે પણ તો કે વંશ વણઝારા દ્વારા જે બળદગાડું છે એમાં માલસામાન જે અનાજ જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ લઈ જાય અને એ ચલાવતું કોણ હોય તો કે વણઝારા એટલે જહાંગીર છે એણે પણ વણઝારા દ્વારા તો કે બળદો ઉપર અનાજ લાદીને એટલે એના ઉપર લઈ જાય અને શહેરમાં વેચવા જતા હોય એવા કાર્યનો ઉલ્લેખ કરેલો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને તેમની ચીજવસ્તુઓ લાવતા હતા બરાબર ખાસ બાબત કઈ છે તો કે જયારે યુદ્ધ નો સમય હોય યુદ્ધ દરમિયાન તો કે છે એ બળદની પીઠ દ્વારા બળદની પીઠ ઉપર જે વસ્તુઓ છે બરાબર અનાજ છે ચીજ વસ્તુઓ છે આ બધું તો કે યુદ્ધ દરમિયાન તો કે વણઝારાઓ બળદોની પોઠ દ્વારા બરાબર છે ને આપણે બળદગાડું પણ કહી કે બળદો છે એમાં તો કે પાછળ બળદગાડું હોય ને ઉપર તો કે એમાં છાયા જેવું કરેલું હોય જો આપણે ચિત્રની અંદર આપેલું છે પેજ નંબર અઠ્યાવીસ અને એમાં આકૃતિ આપેલી છે બરાબર છે એટલે બળદગાડું હાલમાં આપણે એને બળદગાડું કહીએ છીએ એટલે વણઝારાની જે પોઠ છે એ મુઘલો દ્વારા સેના માટે તો કે અનાજ અને ચીજ વસ્તુ લાવતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા બરાબર એક રીતે આપણે જોઈએ તો ભારત અને વિશ્વને જોડતી કડી કોણ છે તો કે વણઝારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી બરાબર મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ છે એ એમના દ્વારા તો કે ભારતની અંદર આવતી અને ઘણી વાર ભારતની ચીજવસ્તુઓ છે એ ભારતમાંથી બહાર પણ આ વણઝારા જાતિ જે છે એના દ્વારા મોકલવામાં આવતી હતી આગળ વાત કરીએ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ બરાબર જે આ જનજાતિ અને જે વિચારતી જાતિ છે એની સંસ્કૃતિ શું હતી કેટલીક વિચારથી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી પ્રશ્ન પૂછાય કે વિચારથી કે વિમુક્ત જાતિઓ છે એ કયા વેપાર સાથે જોડાયેલ હતી તો ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદનો જે વેપાર છે એની સાથે સંકળાયેલ કે જોડાયેલ હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલ દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા હતા બરાબર ત્યાર પછી બીજી જાતિના જે કોઈ પણ લોકો છે એ તો તો કે કે નાના મોટા જે જે ફેરિયાઓ હોય ચીજ વસ્તુઓ એક ગામથી બીજે ગામ વેચવા માટે જતા એટલે એક ગામથી બીજા ગામ જઈ અને પોતે બનાવેલા છે દોરડા છે પછી ઘાસમાંથી જે ચટાય ચટાય એટલે આપણે જેને શેતરંજી કહીએ છીએ ત્યાર પછી મોટા થેલા તો આ બધી ચીજ વસ્તુઓ છે એ વેચવા માટે જતા હતા કેટલીક વિચારથી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો બરાબર કેટલીક જે વિચારતી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી જે જાતિ છે બરાબર એની અંદર કાંગસિયા અને મોડવા છે એનો સમાવેશ કાંગસિયા એટલે આપણે જાણીએ છીએ કે જે કાગશિયાળી સ્ત્રીઓ છે એ તો કે બંગડી છે ત્યાર પછી તો કે રૂમાલ છે બરાબર કાંસકા છે દંતિયા આવી બધી જે ચીજ વસ્તુઓ છે એ વેચવા માટે જતા હોય એને કહેવાય કાંગસિયા જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા બરાબર કાંગસીયા અને મોડવાના શેનો વેપાર કરતા તો કે બંગડી સૌંદર્ય પ્રસાધન એટલે આપણે જે રૂપ છે બરાબર સુંદરતા મેળવવા માટેના જે કોઈ પણ સાધનો છે એ બધું વેચતા હતા કેટલીક વિચારતી જાતિઓમાં નટ બજાણિયાઓનો સમાવેશ થતો બરાબર ઘણી બધી જે વિચારતી જાતિ છે એની અંદર નટ બજાણીયા આપણે ઓલા જે દોરડું છે એની ઉપર ખેલ કરતા ઘણા લોકો જે છે એ આપણે જોયા હોય છે એટલે આને નટ બજાણિયા કહેવાય તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા બરાબર ઉપર નાના નાના છોકરાઓ કે છોકરીઓ છે એ તાલીમ પામેલા હોય અને એની અંદર તો કે પોતે જે છે એ લોકોને મનોરંજન આપતા હોય એટલે વિવિધ અંગ છે એનું કસરત એમાં કરે ગુજરાતમાં વણચારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચારતી વિમુક્ત જાતિઓમાં જોવા મળે છે હા ગુજરાતની અંદર વણઝારા છે એ કઈ જાતિમાં જોવા મળે છે તો કે માલધારી ત્યાર પછી નટ ત્યાર પછી બજાણિયા કાંગસિયા આ બધી જે જાતિઓ છે એને વિચરતી વિમુક્ત જાતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ જનજાતિઓમાં આવે સાંસ્કૃતિક પરિવર્તન અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ છે બરાબર અર્થ વ્યવસ્થા એટલે પેલા એ લોકોનો વ્યવસાય શું હતો તો કે પશુ સાથે સંકળાયેલો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાન જે છે એ વેચતા હતા અને આ રીતે પોતે ફરતા હતા હવે તો કે અર્થવ્યવસ્થા બદલાણી છે સમાજની જરૂરિયાતો છે એ વધી છે તો એના લીધે તો કે એ લોકોની જે આવડત છે કલા કૌશલ્ય છે એની અંદર પણ વધારો થતો જોવા મળે છે સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો છે બરાબર હવે જે આ સમાજ છે જે વિચરતી જાતિ એ અલગ અલગ જાતિની અંદર વિભાજીત થયો છે બીજી બાજુ ઘણી જાતિઓને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેને જાતિનો દરજ્જો આપવામાં આવેલો છે બીજી બાજુ આપણે વાત કરીએ તો આ જે જનજાતિ છે એ સામાજિક જૂથોને એના સમાજનું જે જૂથ છે એને જ્ઞાતિ આધારિત સમાજની અંદર વહેંચી બરાબર જ્ઞાતિની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો છે આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે બરાબર વિશિષ્ટ એટલે કંઈક અલગ એની અંદર આવડત હોય એવું જે કૌશલ્ય ધરાવતું હોય એને કહેવાય વિશિષ્ટ કૌશલ્ય હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો આધાર બની છે બરાબર પેલા આપણે તો કે વર્ણ વ્યવસ્થા જે છે એ ચાર પ્રકારે વહેંચાયેલી હતી કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર હવે આ છે તો કે વર્ણને બદલે જાતિ બરાબર અલગ અલગ જાતિ છે તો એના આધારે છે પણ સમાજની રચના થતી જોવા મળે છે ત્યાર પછી છે વનવાસી અને વિચારતી જાતિની ઉપલબ્ધિઓ એટલે વનવાસી વિચારતી જાતિ છે એની અંદર તો કે આપણે બે જાતિ જોવાની છે ગોંડ અને બીજી છે અહોમ તો આપણે ગોંડ જાતિની વાત કરીએ ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે બરાબર ગોંડ કોને કહેવાય તો કે ભારતનો જે ગોંડવા નામનો છે વિશાળ વન પ્રદેશ એટલે જંગલ પ્રદેશ છે એની અંદર જે પ્રજા વસવાટ કરે છે એને ગોંડ તરીકે ઓળખવામાં આવે છે જે ભારતની જૂની જનજાતિઓની એમાંની એક જૂની જાતિ એટલે ગોંડ તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિનો પ્રત્યેક કુળનો એક રાજા હતો બરાબર સ્થાનાંતરિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો કે ખેતી કરવા જાય અમુક સમય માટે ત્યાં ખેતી કરે પછી ત્યાં કામ ન મળે તો બીજી જગ્યાએ છે આ રીતે સ્થાનાંતરિત ખેતી કરે છે એટલે એનું જે કુળ છે એનું કુટુંબ છે નાના નાના કુળની અંદર વિભાજિત થયેલું જોવા મળે છે અને આ વિશાળ ગોંડ જાતિ છે એની અંદર તો કે પ્રત્યેક કુળનો એક રાજા એટલે દરેક કુળમાં એક રાજા હતો અકબરનામામાં નોંધ્યું છે કે ગંડક ટંગામાં ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો બરાબર અકબર વિશેનું જે અકબરનામા લખાયેલું છે એનું જે ગઢકટા નામનું જે ગોંડ રાજ્ય છે બરાબર એની અંદર ગામડા છે એનો સમાવેશ થતો હતો હવે જો ત્યાં બોક્સની અંદર આવી છે કે આ પ્રકારની માહિતી એટલે કે આટલું જાણો સ્થાનાંતરિત એટલે કે ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપી સળગાવી જમીન સાફ કરી ત્યાં ખેતી કરે છે બરાબર ઝૂમ ખોતી કેવાય તો કે ત્યાં જ ખેતીમાં તો કે છે જંગલ છે એના વૃક્ષો કાપી નાખે અને પછી એને સળગાવી અને આખી આખી જમીન છે ત્યાં ચોખી કરી નાખે અને પછી ત્યાં ખેતી કરે છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે બરાબર બે ત્રણ વર્ષ સુધી ત્યાં ખેતી કરે પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ વિસ્તાર છોડી દઈ અને આ જ રીતે કોઈ બીજી જગ્યાએ જાય અને ત્યાં પાછી ફરી પાછી ખેતી છે એ કરવામાં આવે છે એટલે આવી ખેતી છે ને સ્થળાંતરિત ખેતી અથવા તો ધૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત આગળ વાત કરીએ તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી બરાબર એના રાજ્યની વ્યવસ્થા કેવી હતી તો કે કેન્દ્રીકૃત એટલે આખા કેન્દ્રની અંદર આખા રાજ્યમાં વહેંચાયેલી હતી રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું આખું રાજ્ય છે એની અંદર તો કે ગઢ જોવા મળતું એટલે કે ગઢની અંદર વહેંચાયેલું હતું દરેક ગઢ પર એક ખાસ ગોંડકુળનું આધિપત્ય હતું બરાબર દરેક ગઢ છે એની અંદર તો કે જે છે આધિપત્ય એટલે એનું વર્ચસ્વ હતું અને દરેક ગઢ ગઢી ગામોમાં એક એકમમાં વહેંચાયેલો હતો એક ગઢની અંદર ચોર્યાસી ગામ હતા બરાબર એટલે એક ગઢની અંદર ચોર્યાસી ગામનો સમાવેશ થતો હતો જેને ચોર્યાસી તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતો વહેંચાયેલી હતી બરાબર હવે દરેક ચોર્યાસી એટલે જે ચોર્યાસી ગામ છે એની અંદર તો કે બાર બાર ગામ છે એનો એક પેટા એકમ હતો હતો અને એને એને હોતો હોતો બરાબર તરીકે ઓળખવામાં આવતો એટલે હોતોમાં આવેલો મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું બરાબર મોટા રાજ્યો છે એનો ઉદય થયો પરિણામે જે ગોંડ સમાજ હતો એની અંદર પરિવર્તન એટલે કે ફેરફાર આવ્યો મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગંડક ટંગાના ગોંડ રાજા અમન સંગ્રામ શાહની પદવી ધારણ કરી બરાબર મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવવા માટે લે રાજપૂત છે એવી માન્યતા મેળવવા માટે તો કે ગંડક ટંગાના ગોંડ રાજા અમન છે અને સંગ્રામ શાહની પદવી પદવી એટલે એનું પદ છે એ ધારણ કર્યું તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા બરાબર સંગ્રામ શાહ છે એનો પુત્ર તો કે દલપત હવે દલપત છે એને મોહબાના છે ચંદેલ રાજપૂત હતા એની દીકરી બરાબર એટલે ચંદેલ રાજપૂત રાજાની જે દીકરી એટલે રાજકુમારી દુર્ગાવતી છે એમની સાથે લગ્ન કર્યા યુવાન દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હવે દલપત છે એ યુવાન વયની અંદર મૃત્યુ પામે છે એટલે એમની પત્ની તો કે દુર્ગાવતી છે એનો પાંચ વર્ષનો છે દીકરો દીકરાનું નામ છે વીર નારાયણ બરાબર વીર નારાયણના નામથી પોતે શાસન સંભાળે છે પંદરસો પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી બરાબર પંદરસો ને આસિફ ખાન છે એની આગેવાની હેઠળ તો કે મુઘલ સેના છે એને તો કે દુર્ગાવતી સામે આક્રમણ કર્યું અને દુર્ગાવતી છે એમને હરાવ્યા રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા બરાબર હવે જે રાણી હતા એ એટલે કોણ રાણી તો કે રાણી દુર્ગાવતી અને એમનો જે પુત્ર છે બરાબર છે એ મૃત્યુ પામે છે ટંગાના રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું ટંગા નામનું જે રાજ્ય છે એને એની અંદર તો કે હાથીઓનો વેપાર કરવામાં આવતો અને હાથીઓના વેપાર દ્વારા તો કે એને પુષ્કળ અઢળક ધન છે એ કમાયું હતું ઘટકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ કમાય બરાબર ગઢક ટંગા છે એની ઉપર વિજય મેળવ્યો અને મુઘલ એટલે કે મુઘલ રાજાઓ હતા એને પુષ્કળ ધન અને હાથી છે એ મેળવ્યા તેમણે રાજ્યનો મોટા ભાગ પર પોતાનું નિયંત્રણમાં રાખ્યો બરાબર મુઘલ રાજાઓ છે એને રાજ્યનો મોટો ભાગ છે એના ઉપર પોતાનું નિયંત્રણ રાખ્યું જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદ્રશાહને આપ્યો બરાબર બાકીનો બીજો જે ભાગ છે એ કોને આપ્યો તો કે વીરનારાયણના જે કાકા હતા ચંદ્રશાહ તેને આપ્યું ગઢક પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં બરાબર હવે ગઢક છે એનું પતન થયું અને એના પછી એના જે નિર્બળ શાસકો બરાબર શાસક એટલે રાજા એના પછીના જે નિર્બળ ગોંડ રાજાઓ છે એ તો કે શક્તિશાળી જે બુંદેલ રાજાઓ અને મરાઠાઓ છે એમણે આક્રમણ કર્યું અને એની સામે ટકી શક્યા નહીં તો પરિણામે ગોડ વંશ છે એનું પતન થાય છે હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે બરાબર તો પ્રશ્ન પહેલો વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો એના પછીનો પ્રશ્ન જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત જણાવો બરાબર ત્યાર પછી વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ કામ કરતા હતા બરાબર આટલા પ્રશ્નો છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું અસ્તુ જય હિન્દ